રાજકોટમાં આજે 179મી વાર્ષિક સામાન્ય સભા યોજાશે. આ સભામાં સૌરાષ્ટ્રના ઓઇલ મિલરો અને મગફળીના વેપારીઓ હાજર રહેશે. આ ઉપરાંત આ સભામાં મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મોહન કુંડારિયા પણ હાજર રહેશે. આ વર્ષે ઓછા વરસાદને કારણે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થતા આ સભામાં અંદાજ પણ કાઢવામાં આવશે. ઉત્પાદનનું ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનો 30% ઓછો ઉત્પાદન થયો હોવાનો અંદાજ છે. તો વધુ વિગત લઈને અમારી સાથે સંવાદદાતા સની જોડાઈ રહ્યા છે. સની, મગફળીનું ઉત્પાદન ખાસ કરીને ઓછું થયું છે, સુમાની આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થાય તેવી શક્યતા? ચોક્કસથી રીના, જો વાત કરવામાં આવે તો જે રીતે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની આજે 69મી સામાન્ય સભાની બેઠક મળી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને સાંસદ મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં બેઠક શરૂ થઈ ગઈ છે. અને મહત્વની વાત એ છે કે આ વર્ષે ક્યાંક ને ક્યાંક વરસાદ ઓછો રહે છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તાર વધારે જોવા મળ્યો છે. તેના લઈને ક્યાંક ને ક્યાંક 30% જેટલો વરસાદ ઓછો રહેતા તેઓની આજે કહી શકાય કે મગફળીની આવક છે તે ક્યાં એમાં ઘટાડો થવા પામ્યો છે. તેને લઈને આજે બેઠક શરૂ થઈ છે, એમાં મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. કે જે રીતે અત્યારે કહી શકાય કે માર્કેટિંગ એક્ટ ખાતે 1 તારીખથી જે શરૂ થવાની છે, જે ખરીદી શરૂ થવાની છે, તેને લઈને પણ મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. જે તેલના ભાવો છે તે પણ ઘટાડો કરવામાં આવશે કે કેમ તે પણ મહત્વના નિર્ણય લેવામાં આવશે. તેને લઈને જે અત્યારે બેઠક શરૂ થઈ ગઈ છે, સામાન્ય સભામાં તમામ નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટમાં હતા તો તેમને પત્રકારો દ્વારા જે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, સાથે સાથે તેમને જણાવ્યું હતું કે જે રીતે ભાવાંતર યોજનાને લઈને અત્યારે જે કહી શકાય કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પુરુષોત્તમ રૂપાલાને પૂછવામાં આવ્યું હતું. ત્યારે ભાવાંતર યોજનાને લઈને પુરુષોત્તમ રૂપાલાએ એવું જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે ભાવાંતર યોજના શરૂ કરવામાં આવશે. તો બીજી તરફે જો વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ એવા અતુલ કામાણીએ તેમને જવાબ આપતા જણાવ્યું હતું કે જે રીતે જો પ્રાયોગિક ધોરણે આ ભાવાંતર યોજના શરૂ કરવામાં આવશે તો 1 તારીખથી તમામ માર્કેટિંગ યાર્ડો, સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રાખવામાં આવશે. એટલે જે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે ભાવાંતર યોજનાને પ્રાયોગિક ધોરણે શરૂ કરવાની વાત છે તેને ક્યાંક ને ક્યાંક હવે જે માર્કેટિંગ યાર્ડના જે વેપારી એસોસિએશન છે તે ક્યાંક હવે સમર્થન નથી આપી રહ્યું તેવું લાગી રહ્યું છે. જી આભાર સની, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ.